નગરપાલિકાના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે નવસારી એક નગરપાલિકા અને આઠ ગામો સાથે વિસ્તરણ પામતા વર્ષોથી ઘન કચરાના નિકાલનો પ્રાણ પ્રશ્ન હલ થયો છે, જેને લઈને હવે એક ડમ્પિંગ સાઇટ બંધ થઈને એક જ જગ્યાએ કચરો પ્રોસેસ થશે। नवसारी नगरपालिकानुं हद विस्तरण थता तेमां समाविष्ट विजलपुर अने शहेरने अडीने आवेला आठ गामोना धन कचराना निकालना प्रश्ननो सुखद अंत आव्यो छे। अत्यार सुधी विजलपुर नगरपालिका पासे कचरो ठालववा माटे योग्य जग्यानो अभाव हतो, जेने लईने केटलाय वखतथी विजलपुर पालिका धन कचरा माटे योग्य जग्यानी शोधमां हती, पण विस्तरण थता हवे नवसारी नगरपालिकाना बंदर रोड पर आवेली डम्पिंग साइड पर તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે। આ ડમ્પિંગ સાઇટમાં MSW પ્લાન્ટ નખાયો છે, જેની ક્ષમતા 300 ટનની છે અને નવસારીમાંથી હાલ 100 ટન ધન કચરો ભેગો થાય છે। આ પ્લાન્ટમાં કચરાને મશીનમાં નાખીને અલગ કરવામાં આવે છે, ઓર્ગેનિક અને અનઓર્ગેનિક કચરાને અલગ કરાય છે। પાલિકાના ચીફે દાવો કર્યો છે કે વિસ્તરણથી ધન કચરા મામલે કોઈ સમસ્યા નહીં આવે અને ડમ્પિંગ પ્રોજેક્ટ રાબેદા મુજબ ચાલશે। નવસારીની અંદર વિજલપુર નગરપાલિકા અને બીજા આઠ ગામોનો સમાવેશ કરીને સંયુક્ત નગરપાલિકા બનાવેલી છે। આ ગામોનો હાલમાં જે પ્રમાણેની કાર્યવાહી થતી હતી તે બીજો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી યથાવત રાખેલી છે, અને જે પ્રમાણે કચરાનો નિકાલ થતો હતો એ જ પ્રમાણે નિકાલ થાય, પાણી પુરવઠાની વ્યવસ્થા પણ એ જ પ્રમાણે રહે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ એ જ પ્રમાણે રહે એ પ્રમાણે કર્યું છે। અને નવસારીએ હાલમાં કરાર કરી અને એજન્સીને ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એની કામગીરી સોંપેલી છે, જે કામગીરી પ્રગતિમાં છે। અને આપણી પાસે જે વેસ્ટ છે એ આપણે જ્યારે આ કરાર કર્યો ત્યારે જ આપણે લગભગ પર ડે 300 ટનની કેપેસિટી છે અને હાલમાં આપણી પાસે પર ડે 100 ટન જેટલો કચરો આવે છે, એટલે આ કચરો ભરશે તો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી, દરેક કચરાનો નિકાલ થઈ શકશે। બીજી તરફ વિપક્ષી સભ્યો કે જેઓ હાલ વિસ્તરણથી પોતાનું પદ ગુમાવ્યું છે તેઓ મુજબ આ ડમ્પિંગ પ્રોજેક્ટ પાલિકાની નિષ્ફળ સમો અડીખમ છે, કારણ કે અનેક વખત આ પ્રોજેક્ટમાં યાંત્રિક ખામી હોવાથી તે ઓર્ગેનિક અને અનઓર્ગેનિક કચરાના વર્ગીકૃત કરવાની કામગીરીમાં મહદઅંશે નિષ્ફળ રહી છે। ત્યારે પાલિકાના 3.5 કરોડનો પ્રોજેક્ટ માત્ર કચરો સાબિત થશે તેવી વાત વિપક્ષ કરી રહ્યો છે। પાલિકા વિસ્તરણ પામી છે, પણ જો ભવિષ્યમાં મહાનગરપાલિકા બને તો વધુ ગામડાઓ જોડાવાથી શહેર વધુ વિસ્તરશે, જેથી રહેણાંકના ધન કચરાનો પ્રશ્ન વધુ વિકટ બનશે। ત્યારે પાલિકાએ આ મામલે પાણી પહેલા પાળ બાંધી ડમ્પિંગ પ્રોજેક્ટને અસરકારક બનાવવું જોઈએ અને તેની ક્ષમતા અને કચરો વર્ગીકૃત કરવા મામલે પ્રોજેક્ટ અસરકારક બને તે સમયની માંગ છે। NTC ન્યૂઝ નવસારી।